શ્રી દિવ્યશ વિદ્યા મંદિર સિનિયર કેજી વિષય ગણિત જય શ્રી કૃષ્ણ બાળકો જય શ્રી કૃષ્ણ વાલી મિત્રો સૌ બાળકો મજામાં હશો ઘરની બહાર હમણાં બહુ નીકળવાનું નહીં બરાબર ને હમણાં કોરોનાનો વાયરસ ચાલે છે એટલા માટે આપણે ઘરની બહાર ઓછું નીકળવાનું છે રમવા પણ ઓછું નીકળવાનું છે બરાબર હવે આપણે ગણિતમાં એક થી ચાલીસ અંક શીખવાના હતા બરાબર હવે એકત્રીસ થી પાંત્રીસ શીખી ગયા છે આજે આપણે છત્રીસ થી ચાલીસ અંક શીખીશું તો આપણી ચોપડી કાઢવાની છે ગણિત ભાગ બે બરાબર તો જુઓ બાળકો અહીં સૌપ્રથમ છત્રીસ આપણે પહેલાં જોઈ ગયા છે એકત્રીસ તગડ એકડ એકત્રીસ બત્રીસ ત્રગડ બગડ બત્રીસ તેત્રીસ બે તગડા તેત્રીસ ચોત્રીસ તગડ ચગડ ચોત્રીસ પાંત્રીસ ત્રગડ પાચળ પાંત્રીસ આટલું આપણે શીખી ગયા અને ત્યારબાદ આપણે કાલે કાલે આપણી પ્રવૃત્તિઓ બધી જોઈ ગયા છે હવે આજે આપણે જોઈએ છીએ બંને પાના પર તારીખ લખવાની છે અઠ્યાવીસ એક બાવીસ બરાબર બાળકો અને પછી સરસ મજાનું ઘૂંટવાનું આપ્યું છે બોલીને ત્રીસ વત્તા છ બરાબર છ બરાબર છત્રીસ તમારે ત્રણ ચાર વાર ઘૂંટવાનું એટલે યાદ રહી જાય ત્રીસ વત્તા છ બરાબર છત્રીસ આ રીતે બરાબર ઘૂંટીને લખવાનું રહેશે અને નીચે પછી આપેલું છે છત્રીસ છત્રીસ ત્રીસ છ ગડ છત્રીસ છત્રીસ છ છ ગઢ છત્રીસ છત્રીસ ત્રીસ છ ગડ છત્રીસ આમ સરસ ઘૂંટવાનું છે ત્યારબાદ અહીં લખવાનું છે છત્રીસ ત્રીસ છ ગડ છત્રીસ છત્રીસ છ છ ગ છત્રીસ આ રીતે લખવાનું છે તેની નીચે આપ્યું છે સાડત્રીસ

સાત બરાબર સાડત્રીસ આ રીતે લખવાનું છે પછી નીચે લખવાનું છે સાડત્રીસ તગડ સાતર સાડત્રીસ સાડત્રીસ તગડ સાતર સાડત્રીસ સાડત્રીસ તગડ સાતર સાડત્રીસ સાડત્રીસ તગડ સાત સાડત્રીસ આ રીતે લખવાનું છે તે જ રીતે આ બાજુ પણ ઘૂંટવાનું છે અને લખવાનું છે તો જુઓ ત્રીસ વત્તા છ બરાબર છત્રીસ ત્રીસ વત્તા છ બરાબર છત્રીસ અને પાછું અહીંયા નીચે લખવાનું છે છત્રીસ તગડ છ છત્રીસ નીચે પાછું ત્રીસ વત્તા સાત બરાબર સાડત્રીસ ત્રીસ વત્તા સાત બરાબર આ રીતે ઘૂંટીને જ લખવાનું છે સાડત્રીસ ત્યારબાદ અહીં નીચે લખવાનું છે સાડત્રીસ ત્રગસા તરસાડત્રીસ સાડત્રીસ ત્રગસા તરસાડત્રીસ આ રીતે લખવાનું છે ત્યારબાદ પાછળ આડત્રીસ ત્રીસ બરાબર બરાબર આડત્રીસ ત્રીસ વત્તા આઠ બરાબર આડત્રીસ આ રીતે જ બોલીને લખવાનું છે પછી અહીં નીચે લખવાનું છે આડત્રીસ ત્રગણા ઠળત્રીસ આડત્રીસ ત્રગણા ઠળ ત્રીસ આડત્રીસ ત્ર ગણા ઠળત્રીસ આડત્રીસ ત્રગણા ઠળ ત્રીસ આડત્રીસ ત્રગણા ઠળત્રીસ આ રીતે લખવાનું છે ત્યારબાદ નીચે આપ્યું છે ત્રીસ વત્તા નવ બરાબર ઓગણચાલીસ ત્રીસ વત્તા નવ બરાબર ઓગણચાલીસ પછી બોલીને લખવાનું છે ઓગણચાલીસ ત્રગણ નવ ઓગણચાલીસ ઓગણચાલીસ ત્રગણ નવ ઓગણચાલીસ ઓગણચાળીસ ત્રગણ નવ ઓગણચાળીસ ઓગણચાળીસ ત્રણ વડ ઓગણ ઓગણચાળીસ ત્રગણ વડ ઓગણચાળીસ એ રીતે જ આ બાજુના પાના પર પણ લખવાનું છે અને ઘૂંટવાનું રહેશે ત્યારબાદ પાછળ ત્રીસ વત્તા દસ બરાબર ચાલીસ ત્રીસ વત્તા દસ બરાબર ચાલીસ ત્રીસ વત્તા દસ બરાબર ચાલીસ પછી બોલીને લખવાનું છે ચાળીસ ચોગડે ને મિંદે ચાળીસ ચાળીસ ચોગડે ને દે ચાલીસ ચાળીસ ચોગડે ને દે ચાલીસ ચાળીસ ચોગડે ને મી દે ચાલીસ ચાળીસ ચે ને ચાળીસ આ રીતે બંને પાના પર સામ સામું લખવાનું છે ચાળીસનું અને નીચે સરસ અંકો આપ્યા છે તો એને ઘૂંટવાના છે ઘૂંટ્યા વગર કોઈ લખે નહીં એકદમ અહીં લખી દેવાના નથી આ દરેક અંક ઘૂંટવાના રહેશે એકથી ચાળીસ અંક આપ્યા છે એ દરેક ઘૂંટવાના છે અને બાજુમાં લખવાના રહેશે

તેવી જ રીતે એને સાઈટ પર અહીં બીજા બીજા ખાનામાં તમારે પાછા ફરી લખવાના છે તમારી જાતે લખવાના છે એક વાર ગૂંટવાના છે અને એક વાર તમારી જાતે લખવાનું છે ત્યારબાદ ફરી છ છ ગળે છ સાત 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 આઠ 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 નવ 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 દસ દસ આ રીતે ઘૂંટાઈ જાય એટલે ફરી પાછું લખવાનું છે છ સાત આઠ નવ અને દસ ફરી ફરી લખવાનું છે અગિયાર બંને એકડા અગિયાર બાર એકડ બગડ બાર

વીસ બગડે ને મીંડે વીસ ત્યારબાદ અહીં પા ફરી લખવાનું છે આપણે સોળ એકડ છગડ સોળ સત્તર એકડ સાતર સત્તર અઢાર એકડ આઠ અઢાર ઓગણીસ એકડ નવ ઓગણીસ વીસ બગડે ને મીંડે વીસ આ રીતે લખ્યા પછી આ બાજુના પાના ઉપર એકવીસ થી ચાલીસ આપ્યા છે તેને ગૂંટવાના છે અને લખવાના છે તો એકવીસ બગડે બગડેકડ એકવીસ બાવીસ બેવ બગડા બાવીસ ત્રેવીસ બગડ તગડ ત્રેવીસ ચોવીસ બગડ ચગડ ચોવીસ પચીસ બગડ પાંચડ પચીસ અહીં ફરી લખવાનું છે એકવીસ બગડ એકવીસ બાવીસ બેવ બગડા બાવીસ ત્રેવીસ બગડ તગડ ત્રેવીસ ચોવીસ બગડ ચગડ ચોવીસ પચીસ બગડ પાછળ પચીસ ફરી અહીં ગૂંટવાનું છે છવ્વીસ બગડ છગડ છવ્વીસ સત્યાવીસ બગડ સાત સત્યાવીસ અઠ્યાવીસ બગડ આઠ અઠ્યાવીસ ઓગણત્રીસ બગડ નવડ ઓગણત્રીસ ત્રીસ તગડે ને મિંદે ત્રીસ અહીં ફરી લખવાનું છે બગડ છગડ છવ્વીસ બગડ સાતર સત્યાવીસ બગડ આઠ અઠ્યાવીસ બગડ નવ ઓગણત્રીસ તગડે નેમિંદ્રીસ ફરી પાછું લખવાનું છે અહીં એકત્રીસ એકત્રીસ તગડ એકડ એકત્રીસ બત્રીસ તગડ બગડ બત્રીસ તેત્રીસ બેવ તગડા તેત્રીસ ચોત્રીસ તગડ ચગળ ચોત્રીસ પાંત્રીસ તગડ પાછળ પાંત્રીસ ફરી અહીં લખવાનું છે એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ આ રીતે બોલીને જ લખવાનું છે ફરી અહીં છે ઘૂંટવાનું છત્રીસ તગડ છગડ છત્રીસ સાડત્રીસ તગડ સાત સાડત્રીસ આડત્રીસ ત્રગ આઠ આડત્રીસ ઓગણચાળીસ ત્રગ નવ ઓગણ ચાલીસ ચાલીસ છ મીંડે ચાલીસ ફરી અહીં લખવાનું છે છત્રીસ તગડ છગ છત્રીસ સાડત્રીસ તગડ સાત સાડત્રીસ આડત્રીસ તગડા આડત્રીસ ઓગણચાળીસ ત્રગણ નવડ ઓગણચાળીસ ચાળીસ ચગળે ને મિંડે ચાલીસ આટલું લખ્યા બાદ આપણે નોટમાં પણ લખવાનું છે પણ તે એકત્રીસથી સળંગ અહીં આમાં આપણે પાંત્રીસથી છત્રીસથી લખ્યું છે અહીં એકત્રીસથી લખવાનું રહેશે તો અહીં સૌ પ્રથમ તારીખ લખી દેવાની છે ઓગણત્રીસ એક બાવીસ અને એકત્રીસ થી ચાલીસ અંક બોલીને લખો સૂચના મારીને વાલી સ્ત્રીએ લખાવું એકત્રીસ તગડ એકડ એકત્રીસ બત્રીસ તગડ બગડ બત્રીસ તેત્રીસ બેવ તગડા તેત્રીસ ચોત્રીસ તગડ ચગડ ચોત્રીસ પાંત્રીસ તગડ પાડ પાંત્રીસ છત્રીસ તગડ છ ગઢ છત્રીસ सात्रिस तडत्रिस आडत्रिस त्रण आठ आडत्रिस ओग चाडिस त्रगण नव ओग चाहिस चालिस चगडे नहीँ पाँच लगवा રહેશે અને બોલીને જ લખવાનું રહેશે વાલીશ્રીએ બોલ્યા વગર લખાવાનું નહીં બોલીને લખશો તો પલાખા આવડશે એટલે બોલીને લખવાનું છે અને સારા અક્ષરે લખવાનું રહેશે જય શ્રી કૃષ્ણ બાળકો